नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आपणे मेथ्स ट्रीप में जोवाना छे, एक मात्र बे ज सेकंड में कई रीतना आपणे कोईपण संख्यानो वर्ग करी शकीए, अने एनो भाग आज आपणे बे जोवाना छे। भाग एक ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे, जो हजी सुधी तमे ना जोयो होय तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। तो आजे आपणे शुरुआत करीए भाग बे नी। तो प्रथम रकम आपेली छे कि भाई 192, तो 192 नो वर्ग कई रीतना करो। હવે આગળ આપણે જે વિડીયો જોયો છે ભાગ એક, એમાં આપણે બે ડિજિટનો છે એ વર્ક કઈ રીતના કરવો એની મેથડ આપેલી છે। તો આજે આપણે 3 ડિજિટનો વર્ક કઈ રીતના કરશું એની આપણે મેથડ જોવાના છીએ। તો સૌ પ્રથમ આ 192 છે એમાં શું કરવાનું, તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને 0ની નજીક લાવવાનો પ્રયત્ન કરવો। 0 મતલબ તો કે ભાઈ 100, 200, 300, 400 અથવા 150, 250 એટલે કે 250, 350, 450 આ રીતના 0 સાથે લાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપને ગુણાકાર કેવો રહે તો કે સરળ રહે। તો સૌ પ્રથમ 192 છે તો એને 200ની નજીક લાવવાનો પ્રયત્ન કરશું। તો 200ની નજીક લાવતા સૌ પ્રથમ 200માં કેટલા ઉમેરવા પડે ત્યારે છે એ 192 થાય, તો કે 8 ઉમેરવા પડે। તો જેટલા જ આપણે ઉમેરીએ છીએ એટલા જ એમાંથી શું કરવાના, બાદ કરવાના, અને આ જે 8 છે એનો વર્ગ છે આપણે અહીં સાઈડમાં લખી લઈએ। હવે શું કરવાનું, તો કે હવે જે આપણે 200 લીધા એ 200 અને આ જે 192 છે એમાંથી 8 ઉમેરા એટલે 200 આપણી સંખ્યા આવી ગઈ, પરંતુ એમાંથી 8 પાછા બાદ પણ કરવાના છે એટલે 184, અને ભાગમાં છે એ શું લેવાનું, 100 વડે ભાગાકાર કરવાનો। હવે બંનેનો છે એ ભાગ જોઈએ, તો કે ભાઈ 20 અહીંયા નીચે અને 20 ઉપર એટલે આ રીતના બંને ઉડી જશે, એટલે જવાબ આપણો શું હશે, 184×2। તો 184×2 કરીએ તો જવાબ શું થાય, તો કે 368। હવે આ બંનેને છે એ શું કરી દેવાના, જોઈન્ટ કરી દેવાના, એટલે આપણો જવાબ કમ્પ્લીટ, એટલે આપણો જવાબ શું આવશે, 36,864 આપણો જવાબ આવશે। તો 192નો વર્ગ કેટલો થાય, તો કે 36,864 એનો વર્ગ થાય। હવે ઘણા મિત્રોને કન્ફ્યુઝન થતું હોય કે સર આ જે 64 છે એની નીચે તમે કોઈ સંખ્યા લીધી નથી, તો સંખ્યા તો એની બાજુમાં લીધી છે, તો એને કઈ રીતના, તો જ્યારે આ એનો મતલબ એવો છે કે જેટલા ભાગાકારમાં 0 હોય એટલા સ્થાન છોડીને આપણે સંખ્યા નીચે લખી શકીએ। તો 64 એટલે બે જ અંકની સંખ્યા છે એટલે આપણે બે જ અંક છોડવાના છે, એટલા માટે 64ની બાજુમાં આપણે શું લીધેલું છે, તો કે 368 લીધેલા છે। તો આ 192નો વર્ગ શું થશે, તો કે 36,864 એનો વર્ગ થશે। હજી બીજી દાખલો જોઈએ જેથી કરીને આપણી ટ્રીક કમ્પ્લીટ થઈ જાય। તો બીજી રકમ આપેલી છે 215, તો 215માં સૌ પ્રથમ શું કરશું, તો કે આ સંખ્યા છે 0ની નજીક કઈ સંખ્યા નજીક આવે છે, તો કે 200ની નજીક, તો એમાં 200માં શું કરવા પડે, તો કે 15 માઇનસ કરવા પડે અને 15 પ્લસ કરવાના, તો કે ભાઈ 15નો વર્ગ પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ, 15નો વર્ગ શું થશે, તો કે 225, તો 225ને આપણે સાઈડમાં લઈ લઈશું। હવે તો કે ભાઈ આપણે ગુણાકારનો નિયમ, તો કે આપણે 200 તો નજીકમાં લીધા એટલે 200 તો લેશું જ, પણ આ એમાંથી 215માંથી 15 બાદ કરીએ એટલે સંખ્યા કઈ આવી, તો કે 200, પરંતુ 15 પ્લસ પણ કરવાના છે એટલે સંખ્યા શું થશે, તો કે 215 ને +15 એટલે જવાબ આપણો શું થશે, 230, છેદમાં ભાગાકારમાં શું લેવાના, 100, તો પણ આમાં 0 ઉડી જશે એટલે જવાબ શું આવશે, તો કે ભાઈ 460। હવે 460ને શું કરી દેવાનો, તો કે એડ કરી દેવાના, પરંતુ ખાસ યાદ રાખવા જેવું, તો કે આપણે જેમ હમણાં વાત કરેલી, તો કે બે ડિજિટ કેમ છોડવાના, તો કે છેદમાં 0 કેટલા, તો કે 2, એટલા માટે પાછળથી 2 ડિજિટ છોડીને નીચેથી છે આપણે સંખ્યા મૂકી દેવાની, એટલે આ રીતના બધાનો સરવાળો કરી દઈએ તો આપણો જવાબ શું આવે, 46,225 આપણો જવાબ આવે। આવી રીતના 215નો જો વર્ગ કરીએ એનો વર્ગ કેટલો થાય, 46,225 એનો વર્ગ થાય। હજી જોઈએ આગળ ત્રીજો દાખલો, ત્રીજી રકમ આપેલી છે 384, તો આ 384 છે એ કઈ 00ની નજીક આવે છે, તો કે 400ની નજીક આવે છે, અને 400 લાવવા માટે આપણે શું કરવું પડે, 16 છે એ પ્લસ કરવા પડે, તો સામે 16 છે શું કરવાના, માઇનસ, એ કરતાં પહેલાં શું કરવાનું, 16નો વર્ગ એટલે કે એનો વર્ગ કેટલો થાય, 256। હવે તો કે ગુણાકાર કરવાનો, આપણે 400 નજીક લાવવા માટે શું કરેલું, 16 પ્લસ, તો 16 માઇનસ પણ કરવા પડશે અને નીચે ભાગાકારમાં 100। હવે બંને 0 ઉડાડી દઈએ, તો આ રીતના આપણો ગુણાકાર કરી દઈએ કે ભાઈ 368×4, તો આપણો જવાબ શું આવે, 1472। હવે જેમ આપણે વાત કરેલી કે ભાઈ 2 ડિજિટ છોડીને છે આપણે રકમ મૂકી શકીએ, કેમ, તો કે 20 હોવાથી આપણે 2 ડિજિટ છોડવાના। હવે બધાનો સરવાળો કરી દઈએ તો આપણો જવાબ શું આવશે, તો કે ભાઈ
14 74 56 આપણો જવાબ આવશે. તો આ રીતના આપણો જવાબ કમ્પ્લીટ થશે કે ભાઈ 384 છે એનો વર્ગ કરવાનો થાય. તો આ રીતના આપણે 14 74 84 56 એનો વર્ગનો જવાબ આવશે. ચોથો દાખલો જોઈએ જેથી કરીને આપણી પ્રેક્ટિસ છે એ ક્લિયર થઈ જાય. અને જે મિત્રોને આ મેથડ આવડી ગયું હોય એ મિત્રો છે એ વિડીયો પોઝ કરીને પોતાની જાતે જ છે એ પ્રયત્ન કરે અને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખે. તો જોઈએ હવે આપણે આગળ જે મેથડ જોઈ હતી, આગળના વિડીયોમાં મેથડ જોઈ હતી કે ભાઈ આપણે બે ડિજિટ માટે જોઈ હતી. તો આ જે મેથડ છે એ બે ડિજિટમાં એપ્લાય થઈ શકે કે નહીં એની પણ આપણે જાણકારી લઈએ. તો સૌ પ્રથમ 88 છે એ કઈ ડિજિટની નજીક આવે છે, 20ની નજીક, તો કે 100ની નજીક આવે છે. અને 100 કરવા માટે આપણે શું કરવું પડે, તો કે 12 પ્લસ કરવા પડે અને 12 માઇનસ કરવા પડે. તો સૌ પ્રથમ આપણે 12નો શું કરી લેશું, તો કે વર્ગ. તો 12નો વર્ગ કેટલો થશે, 144. હવે તો કે ગુણાકાર કરવાનો, તો કે 100 આપણે કરવા માટે 12 શું કરેલા પ્લસ, તો સામે 12 શું કરવા પડશે, માઇનસ કરશું એટલે શું આવશે, 76. અને ભાગાકારમાં 100 તો છે જ, તો આ રીતના બંને 0 100 100 ઉડી જશે. તો અહીંયા ખાલી સંખ્યા કઈ વધશે, 76. તો 76ને આપણે બે ડિજિટ મૂકીને મૂકી દઈએ, તો આ રીતના ડિજિટ મૂકી દઈએ એટલે આને બંનેનો સરવાળો કરીએ તો આપણો જવાબ શું આવે, 77 144 આપણો જવાબ આવે. તો આ રીતના છે 88નો વર્ગ કરીએ તો જવાબ શું થાય, 77 144 એનો જવાબ થાય. હજી એક પ્રેક્ટિસ કરી લઈએ. રકમ આપેલી છે 732. તો આ જે છે એ સંખ્યા છે એ કયા ડિજિટની નજીક થાય છે, તો કે 750ની નજીક થાય છે. અને 750 કરવા માટે આપણે શું કરવું પડે, તો કે 18 પ્લસ કરવા પડે એટલા માટે આપણે 750 કરી શકીએ. તો 18નો વર્ગ કેટલો થાય, તો કે 324 એનો વર્ગ થાય. હવે જે બીજી આપણે જે બીજું સ્ટેપ છે, તો કે ભાઈ 750 આપણે કરી લીધા કે 18 પ્લસ કરીને, તો હવે 18 માઇનસ પણ કરવા પડશે કે જેટલી સંખ્યા તમે એડ કરો છો એ ખાસ યાદ વસ્તુ યાદ રાખવાની કે જેટલી તમે એડ કરો છો એટલી જ એમાંથી બાદ કરવાની, જેટલી એડ કરો છો એટલી જ એમાંથી બાદ કરવાની. તો ભાઈ 732માંથી 18 બાદ કરીએ તો 714. હવે આ આમાં થોડુંક ગુણાકાર આવશે કે ભાઈ એક જ 0 ઉડશે અને અહીંયા 5 વડે ભાગ ચલાવીએ 10માં, તો કે અહીંયા જવાબ આવે 2 અને અહીંયા કેટલો આવશે, તો કે 15. હવે અહીં 2નો ભાગાકાર છે એ 714 સાથે ચલાવીએ, તો કે 2 તેરી 6 એટલે 1 વધેલા છે, 2 5 10 1 વધશે અને 2 7 14 એટલે આ રીતના 357 છે અહીંયા જવાબ આવશે. અને ગુણ્યા 15, જો 357 ગુણ્યા 15 કરીએ તો એનો જવાબ શું આવશે, તો કે 5355. હવે બંનેનો એડ કરી દેવાના અને આપણો જવાબ છે એ તૈયાર થઈ જશે. તો આપણો જવાબ શું આવશે, 53 58 24 આપણો જવાબ આવશે કે ભાઈ 732નો જો વર્ગ કરીએ તો આપણો જવાબ શું થાય, 53 58 24 એનો જવાબ થાય. તો બધા મિત્રોને છે આ મેથડ ક્લિયર થઈ ગઈ હશે. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને કોઈ વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. હવે આગળ જોઈએ કે ભાઈ હજી હવે વધારાના જે દાખલા તમને આપીએ છીએ એ તમારે હોમવર્કમાં એટલે કે તમારી જાતે પ્રયત્ન કરીને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લેવાનો લખવાનો છે કે આ મેથડ એમાં બધા એમાં એપ્લાય થાય છે કે નહીં. તો આ જે આપણે અત્યારે મેથડ છે એ કોઈપણ સંખ્યામાં 3 ડિજિટની કોઈપણ સંખ્યામાં આપણે આ મેથડ એપ્લાય કરી શકીએ અને સાવ સરળમાં સરળ આ મેથડ જોવા મળે છે. તો આ જે 5 દાખલા તમને આપવામાં આવે છે એ તમારે જાતે પ્રયત્ન કરીને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. જેની રકમ અહીંયા આપેલી છે કે ભાઈ પ્રથમ રકમ આપેલી છે 492 એટલે કે 492નો વર્ગ કેટલો થાય, બીજું 629 એનો વર્ગ કેટલો થાય, ત્રીજી તો કે 413, ચોથી 892 અને પાંચમી 921. તો આ 5-5 રકમ છે એના જાતે પ્રયત્ન તમારે કરીને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો આ વિડીયોમાં આટલું રાખીશું, ફરી મળીશું નવી ટ્રીક સાથે. તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત.